આ તરફ વાત કરીશું લોકડાઉનમાં વતનથી દૂર અન્ય જિલ્લામાં રહેતા લોકોને પરત પોતાના વતન જવાની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી જેમાં લોકો પોતાના વતન તરફ પોતાની માલિકીના કે સરકારી અથવા તો બસ પ્રાઇવેટ મારફતે વાહનમાં બેસી પોતાના વતન જઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં જવા માટેનો મુખ્ય પ્રવેશ દ્વાર સમાન બરવાડા ખાતે ચેકપોસ્ટ પર વાહનોનું રજિસ્ટ્રેશન કરાયું તેમજ તમામ લોકોનું મેડિકલ સ્ક્રીનિંગ કરાયું હતું ત્યારબાદ જ તેમને ત્યાંથી જવા દેવામાં આવ્યા હતા બોટાદ જિલ્લામાં સુરતથી જે પરમિશન સાથે બસી જ આવી રહી છે આજ સવારથી જ અત્યાર સુધીમાં લગભગ બત્રીસેક જેટલી તો બસો આવી ગઈ છે ગઈકાલે પણ ગઈકાલથી શરૂ થઈ ગયું છે આ તમામ બસોને મુખ્ય પ્રવેશવાના જે માર્ગો છે એમાં બરવાળાથી જે ચેકપોસ્ટથી સાળિંગપુર ત્રણ રસ્તાથી અંદર આવી જે તે તાલુકામાં એમનું સ્ક્રીનિંગ થાય છે ચેકપોસ્ટ ઉપર એમને પ્રોપર બ્રિફિંગ કરવામાં આવે છે આ જે મુસાફરો જે આવી રહ્યા છે એમને પણ પોલીસ તરફથી વારંવાર બ્રિફિંગ કરવામાં આવે છે આ લોકો ચૌદ દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેશે કોઈપણ સંજોગોમાં એ પોતાની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ માટે ઘરથી બહાર નીકળી શકશે નહીં ઇવન પોતાના પાડોશીના ઘરે પણ જઈ શકશે નહીં એ પ્રકારનું એમને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ રખાવી અને ત્યાંથી માઈકમાં અમારી પોલીસ છે જાણ કરી રહી છે આ નાગરિકોને પણ અમારી વિનંતી છે કે લોકો જ હોમ ક્વોરન્ટાઇન રહે અને જે ગામડાઓમાં કોઈપણ જગ્યાએ હજુ સુધી સંક્રમણ થયું નથી તો એ પ્રકારના સંક્રમણ ન ફેલાય એના માટેની તકેદારી માટે ખાસ એમને એ પણ બ્રિફિંગ કરવામાં આવે છે કે જો આવા લોકો હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરશે તો એવા લોકો વિરુદ્ધ પોલીસ છે એ ગુના દાખલ કરશે અને ભવિષ્યમાં આ જે ગુનાઓ છે એ ગુનાઓ એમને પાસપોર્ટ મેળવવા અથવા તો અન્ય લાયસન્સ કે એમની રોજગાર ધંધામાં પણ અથવા યુવાનોને નોકરીમાં પણ બાધારૂપ બની શકે છે એ પ્રકારે ખાસ એમને બ્રિફિંગ કરવામાં આવી રહ્યું છે